કોરોનાની મહામારી વચ્ચે રક્ષાબંધનના તહેવારમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રૂપ રક્ષાબંધનના પાવન પર્વમાં પણ ક્યાંક ને ક્યાંક કોરોનાની અસર થઈ છે, ત્યારે રક્ષાબંધનના પર્વે ટેકનોલોજીનો ઉપયોગ પણ બહેનોએ કરીને વિડીયો કોલિંગ દ્વારા રક્ષાબંધન પર્વને મનાવ્યો હતો. યુએસમાં રહેતી બહેન વિરલે વડોદરામાં રહેતા ભાઈ નિમેશને વિડીયો કોલિંગ દ્વારા રાખડી બાંધી હતી. વિરલે મોબાઈલ પર જ ભાઈના કપાળે કંકુતિલક કરી આરતી કરી રાખડી બાંધી ભાઈના સુખ સમૃદ્ધિની કામના કરી હતી. રક્ષાબંધનનો તહેવાર તો ભાઈ બહેનનો પ્રેમનું પ્રતીક કહેવાય છે. અમેરિકા જેવા દેશમાં હું ઘણા દૂર રહું છું ભાઈથી, પણ આ વર્ષે કોરોના મહામારીને લીધે હું ભાઈને રક્ષા પણ પત્ર દ્વારા મોકલી નથી શકી એ વાતનું દુઃખ છે. છતાં પણ એટલું વિડીયો કોલિંગ દ્વારા અમે રક્ષાબંધન ભાઈ સાથે કરી અને ખાસ તો ભાઈની સરે સારી શરીર સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરી. અત્યારે આવી ભયાનક બીમારી જે ચાલી રહી છે એમાં વિચારીએ કે બધા પણ પોતાની ઘરે રહીને જ રક્ષાબંધન મનાવે અને એકબીજાની સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે, તેવી જ પ્રભુને પ્રાર્થના કરું છું. ત્યારે વડોદરાથી ભાઈ નિમેશે પણ બહેનની રક્ષાનું વચન સાથે અનોખી રીતે રક્ષાબંધન ઉજવી હતી. બીજી તરફ યુએસમાં રહેતા ભાઈને મળવા નહીં જઈ શકાતા બહેનોએ ભગવાનની પૂજા અર્ચના કરી ભગવાનને રાખડી બાંધી કોરોના જેવી મહામારીમાં ભાઈની સુરક્ષા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનની બધાને હાર્દિક શુભેચ્છાઓ. હું યુએસમાં રહું છું અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરું છું. મારે બે ભાઈઓ છે, સેમ જ સિટીમાં રહે છે. અમે દર વર્ષે રક્ષાબંધન ખૂબ જ સારી રીતે બધા ભેગા મળીને અમે લોકો બહુ જ સારી રીતે મારી મધર સાથે અને ભેગા થઈને બધું જ ઉજવતા હતા. એકબીજાને રાખડી બાંધીએ, મારા ભાઈ ભાભી અને એમના બધા કિડ્સ, મારા કિડ્સને બધા સરસ રીતે સેલિબ્રેટ કરતા હતા દર વર્ષે. પણ આ વર્ષે ડ્યુ ટુ ધીસ પેન્ડેમિક વી ડિસાઇડેડ નોટ ટુ મીટ. અમે લોકોએ વાઇઝલી નક્કી કર્યું કે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં મારા ભાઈઓને કહ્યું કે હું મનથી પ્રાર્થના કરીશ કે તમારી તબિયત આમાં સારી રહે અને આપણે જો એકબીજાથી દૂર રહીને જ એકબીજા પર આપણે શુભેચ્છાઓ કરીશું તો આનાથી બેટર રક્ષાબંધન કોઈ નથી. અને અમે એકબીજાની જોડે નક્કી કર્યું કે ઝૂમ કોલ કરીશું, વિડીયો કોલ કરીશું અને અમે લોકોએ એકબીજાને ભગવાનની સામે પ્રાર્થના કરી અને ખાસ સારી રીતે રક્ષાબંધન ઉજવીએ.